જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલયના ઓડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન રિવિઝન લેક્ચર નંબર ત્રણ રિવિઝન લેક્ચરની જે સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ અગિયારમાં અભ્યાસ શરૂ કરીએ પહેલાં ધોરણ આઠ નવ દસમાં જે કંઈ સંયોજનો આવતા હોય એનું નામકરણ આપણે શીખી રહ્યા છીએ રિવિઝન લેક્ચર એકમાં આપણે આઈની સંયોજનોનું નામકરણ જોયું રિવિઝન લેક્ચર બેમાં આપણે સહસંયોજક સંયોજનો હોય એનું નામકરણ કેવી રીતે કરી શકાય એ જોયું રિવિઝન લેક્ચર ત્રણમાં આપણે એસિડ સંયોજનોનું નામકરણ કેવી રીતે કરી શકાય એ આપણે જોઈશું તો સૌથી પહેલાં તો એસિડ એટલે શું તો ધોરણ નવમાં દસમાં તમે ભણી ગયા છો કે ભાઈ જે પદાર્થ તેના જલીય દ્રાવણમાં એક કે વધુ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે એને એસિડ કહે છે આરેન્ય હતી અથવા તો જે પદાર્થ પ્રોટોન એટલે કે એચ પ્લસ આયનનું દાન કરે એને પણ એસિડ કહેવાય એ બ્રો બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના પ્રમાણે છે એ રીતે ત્રીજી લુઈ સંકલ્પના પણ આવે આમ જુદી જુદી રીતે એસિડની વ્યાખ્યા આપી શકે આપણે અત્યારે એચ પ્લસ આયન ધરાવતા એસિડ હોય એની ચર્ચા કરવાની છે ફરીથી જોઈ લો જોઈ લો કે જે પદાર્થ તેના જલીય દ્રાવણમાં એક કે વધુ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે તેને એસિડ કહે છે તો અહીંયા એચ પ્લસ એ આયન છે તો સામાન્ય રીતે કોઈ ઋણ આયન સાથે ધન આયન તરીકે એચ પ્લસ આયન જોડાયેલો હોય તો એવો પદાર્થ છે એ એસિડ તરીકે વર્તે એમ કહેવાનો મતલબ છે ફરીથી સમજી લો ઋણ આયન સાથે ધન આયન તરીકે એચ પ્લસ આયન જોડાયેલો હોય તો એવો પદાર્થ છે એ એસિડ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ દાખલા તરીકે આપણે જોઈએ ઋણ આયન તરીકે અહીંયા સીએલ માઇનસ આયન છે એની સાથે એચ પ્લસ આયન જોડાય અહીંયા સીએલનો વીજભાર માઇનસ એક છે હાઇડ્રોજનનો વીજભાર પ્લસ એક છે એટલે એચ લખાય તો અહીં એચ એક પ્રકારનો એસિડ છે ઋણ આયન એચ ટુ માઇનસ સલ્ફાઇડ ઋણ આયન જેનો વીજભાર માઇનસ બે હે તો સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે બે એચ પ્લસ જોડવા પડે એટલે સૂત્ર થાય એચ એસ આ એક પ્રકારનો એસિડ છે એવી રીતે આ એક પરમાણવીય આયનો હતા એક પરમાણવીય ઋણાયન એક કરતાં વધારે પરમાણુઓ ભેગા થઈને બનતા ઋણાયન એને આપણે કહીએ બહુ પરમાણવીય આયન આ એનો થ્રી માઇનસ પીઓ ફોર થ્રી માઇનસ એ બહુ પરમાણવીય ઋણાયન છે એની સાથે એનો થ્રી માઇનસનો વીજભાર માઇનસ એટલે એક એચ પ્લસ જોડાય જેટલો ઋણ વીજભાર હોય એટલા એચ પ્લસ જોડાય તો એચ એનો થ્રી એક પ્રકારનો એસિડ છે પીઓ ફોર થ્રી માઇનસ આયન એમાં વીજભાર ત્રણ છે ઋણ ત્રણ વીજભાર છે માટે એની સાથે ત્રણ એચ પ્લસ જોડાય એચ થ્રી ઓ ફોર આ રીતે આપણે એચ પ્લસ એ આયન તરીકે હોય અને એ અન્ય ઋણાયન સાથે જોડાય તો એ બધા સંયોજનો એસિડ સંયોજનો કહેવાય અહીંયા આપણે જોઈએ ભાઈ ઋણાયન અહીંયા બે પ્રકારના હોય એક પરમાણવીય ઋણાયન અને બહુ પરમાણવીય ઋણાયન સીએલ માઇનસ એસ ટુ માઇનસ એક પરમાણવી ઋણાયન છે એન થ્રી માઇનસ પીઓ ફોર થ્રી માઇનસ જેમાં એક કરતાં વધારે પરમાણુ આવેલા છે એટલેને બહુ પરમાણવીય ઋણાયન કહેવાય તો આપણે એક પરમાણવી ઋણાયન હોય એવા એસિડના નામ અને બહુ પરમાણવી ઋણાયન હોય એવા એસિડના નામ એ બંનેના નામકરણની પદ્ધતિ અલગ છે તે આપણે જોઈએ તો એક પરમાણવી ઋણાયન આપણે ભણી ગયા આયની સંયોજનોના નામકરણ વખતે એ પૈકી એફ માઇનસ એટલે ફ્લોરાઇડ સીએલ માઇનસ એટલે ક્લોરાઇડ બીઆર માઇનસ બ્રોમાઇડ આઈ માઇનસ આયોડાઇડ ઓ ટુ માઇનસ ઓક્સાઇડ એસ ટુ માઇનસ સલ્ફાઇડ એન થ્રી માઇનસ નાઇટ્રાઇડ પી થ્રી માઇનસ ફોસ્ફાઈડ તો આની સાથે આ ઋણાયન સાથે એચ પ્લસ આયન જોડાય તો જે એસિડ બને એ એસિડના નામ કેવી રીતે અપાય તો એના માટે આપણે જોઈએ કે ભાઈ અહીંયા એક પરમાણવીય ઋણાયન છે એના બધામાં આઈડ પ્રત્યય લાગેલો છે એના બધામાં આઈડ પ્રત્યય લાગેલો છે એક પરમાણુ ઋણાયનમાં ફ્લોરાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ સલ્ફાઇડ નાઇટ્રાઇડ વગેરે આઈડ તો એની સાથે જ્યારે આપણે એચ જોડીએ અને જે એસિડ બને તો આઇડ પ્રત્યે નીકળી જાય એની જગ્યાએ ઇક એસિડ પ્રત્યે આવે અને નામની પહેલાં હાઇડ્રો આવે દાખલા તરીકે આપણે સીએલ માઇનસ આયન સાથે જોઈએ સીએલ માઇનસ પ્લસ એચ પ્લસ એમાંથી બને તો આનું નામ શું તો પહેલા એના પહેલા આપણે ઋણાયનું નામ જોઈ લઈએ ક્લોરાઈડ એમાં આઈડ પ્રત્યય લાગેલું હોય તો આપણે સૌથી પહેલા લખીશું હાઇડ્રો પછી લખીશું ક્લોર પછી લખીશું આપણે ઇક એસિડ હાઇડ્રો પછી આઈડ પ્રત્યે દૂર કરેલું નામ એટલે કે ક્લોર લખવાનું અને પછી પાછો ઇક એસિડ પ્રત્યે લગાડવાનું અને એટલે આનું નામ થાય હાઈડ્રો ક્લોરિક એસિડ બધી સંધિ જોડી દઈએ તો નામ થાય હાઇડ્રો ક્લોરિક એસિડ આમ એચ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ આ એચ સેલનું નામ છે તો આ રીતે તમે ઋણ આયનનું નામ જોડતા હો જાણતા હો તો એના ઉપરથી તમે એ ઋણ આયન સાથે હાઇડ્રોજન આયન એચ પ્લસ કેટલા જોડાય એ પણ ખબર પડે એનું અણુસૂત્ર પણ લખી શકો અને અણુસૂત્ર ઉપરથી એનું આ રીતે નિયમ યાદ રાખીને નામ પણ યાદ રાખી શકો જોઈએ આપણે બીજું ઉદાહરણ ઓ ટુ માઇનસ બે વીજભાર છે એટલે બે એચ પ્લસ જોઈએ એટલે એમાંથી બને એચ ટુ સાહેબ પાણી એ તો થોડું એસિડ કહેવાતું હશે રસાયણ વિજ્ઞાનની ભાષામાં પાણી પણ એસિડ તરીકે વર્તે છે તો અહીંયા ઓ માઇનસ એટલે ઓક્સાઇડ ઓક્સાઇડમાંથી આઈડ પ્રત્યય દૂર થાય હાઇડ્રોજન માટે પહેલા પ્રત્યે આવે પૂર્વક આવે હાઇડ્રો પછી આઈડ પ્રત્યય નીકળી જાય એટલે ઓક્સ પ્લસ અહીંયા લખવાનું ઇક એસિડ હાઇડ્રો પ્લસ ઓક્સ પ્લસ ઇક એસિડ સંધિ જોડી દો અને એટલે આનું નામ થાય હાઇડ્રો ઓક્સિક એસિડ એટલે આમ કહેવાય પાણી વોટર એચ ટુ સાદું સસંયોજક નામ બોલો તો ડાય હાઇડ્રોજન મોનોક્સાઇડ કહેવાય પણ એસિડ તરીકે પાણીનું નામ છે ઓક્સિક એસિડ જોઈએ ત્રીજું ઉદાહરણ આપણે એસ ટુ માઇનસ પ્લસ બે વીજભાર છે એટલે બે એચ પ્લસ એમાંથી બનતો એસિડ એટલે એચ ટુ એસ આ એસ ટુ માઇનસ આઈ નામ છે બરાબર અથવા અહીંયા પીએચ લખેલું હોય સલ્ફાઈડ એમાંથી હાઇડ દૂર થાય એટલે આપણે પૂર્વક તરીકે પહેલા જોડતા જઈએ કે ભાઈ એચ માટે હાઇડ્રો પ્લસ અહીં સલ્ફર માટે અપવાદરૂપ વાત કરીએ છીએ કે ઈકને બદલે અર ઇક એસિડ લખવાનું અર ઇક એસિડ તો અર ઇક એસિડ લખીએ પેલા અહીંયા આઈડ કાઢી નાખીએ તો વચ્ચે આપણે ભાઈ સલ્ફ વધે એટલે હાઇડ્રો સલ્ફયુરિક એસિડ એટલે એચ ટુ નું નામ થાય હાઈડ્રો સલ્ફ્યુરિક એસિડ સાદું નામ બોલો તો ડાયહાઇડ્રોજન મોનો સલ્ફાઈડ કહેવાય અથવા તો હાઇડ્રોજન સલ્ફાઈડ તરીકે પણ ઓળખાય છે પણ એસિડ તરીકે આનું નામ બોલવું હોય તો હાઇડ્રો સલ્ફ્યુરિક એસિડ એ પ્રમાણે નામ આપી શકાય છે ઓર એક ઉદાહરણ જોઈએ આપણે એન્થ્રી માઇનસ આઈન સોરી પી ફોર માઇનસ આયન એન્થ્રી માઇનસ આઈન લઈએ એન થ્રી માઇનસ આયન ત્રણ વીજભાર એટલે ત્રણ એચ પ્લસ એ સંયોજનનું સૂત્ર બને એચ થ્રી એન હવે એસિડ તરીકે આપણે આનું નામ લખવાનું છે બરોબર એચ થ્રી એન આમ તો એમોનિયા કહેવાય એન એચ થ્રી તરીકે પણ એચ થ્રી એન એનું એસિડ તરીકે આપણે નામ લખવાનું છે તો આ આયન છે એનું નામ છે નાઇટ્રાઇડ આયન એમાં હાઈડ પ્રત્યય છે એચ માટે આપણે પહેલા લખીશું હાઇડ્રો પ્લસ કાઢી નાખો એટલે પ્લસ ઇક એસિડ સંધિ જોડી દો હાઇડ્રો નાઇટ્રિક એસિડ એટલે એચ થ્રી એન એટલે કે એમોનિયા એનું એસિડ તરીકેનું નામ થશે હાઇડ્રો નાઇટ્રિક એસિડ એસિડ તરીકેનું એમોનિયાનું નામ થશે હાઇડ્રોનાઇટ્રિક એસિડ ફોસ્ફાઈડ આઈન સાથેનો એસિડ જોઈએ આપણે પીએચ થ્રી પી થ્રી માઇનસ પ્લસ થ્રી એચ પ્લસ ઇટગીવસ એચ થ્રી પી જેમ એનએચ થ્રીને આપણે એમોનિયા તરીકે ઓળખીએ પીએચ થ્રીનું સામાન્ય નામ ફોસ્ફિન છે પણ આપણે એસિડ તરીકેનું એનું નામ જોવું છે કે ભાઈ આને એસિડ કયા નામથી ઓળખવામાં આવે તો અહીંયા નામ છે ફોસ્ફાઈડ એટલે સૌ પ્રથમ આપણે પેલા હાઇડ્રોજન માટે લખીએ હાઇડ્રો પ્લસ ફોસ્ફરસ માટે આપવા છે ઓરિક ઇક એસિડ બદલે ઓરિક એસિડ લખવાનું એનો વચ્ચે આ આઈડ પ્રત્યે દૂર કરીએ એટલે ફોસ્પ લખવાનું અને સંધિ જોડી દે હાઇડ્રોફોસ્પ ઓરિક એસિડ એટલે કે હાઇડ્રોફોસ્ફોરિક એસિડ આમ પીએચ થ્રી અથવા તો એચ થ્રી બી સંયોજન છે એનું એસિડ તરીકેનું નામ છે હાઇડ્રોફોસ્ફોરિક એસિડ હવે આપણે આવા એક પરમાણવીય ઋણ આયનને બદલે બહુ પરમાણવીય આયન હોય અને એના એસિડ કેવી રીતે બને અને એના એસિડનું નામ કેવી રીતે અપાય એ આપણે જોઈએ તો બહુ પરમાણવીય જે ઋણ આયન હોય છે એના નામના પ્રત્યેક કાં તો આઈટ હોય છે અથવા તો એટ હોય છે તો આઈટ પ્રત્યય હોય તો એ કાઢી અને ઓ ઓ અસ એસિડ એવું પ્રત્યય લગાડવાનું અને એટ પ્રત્યય હોય તો એને બદલે ઇક એસિડ એવો પ્રત્યય લગાડવાનો હોય સલ્ફર માટે ઓર અસ એસિડ અને ફોસ્ફરસ માટે ઓરસ એસિડ એવું રીતે સલ્ફર માટે ઓર ઇક એસિડ અને ફોસ્ફર માટે ઓર ઇક એસિડ એવો પ્રત્યય લગાડવાનું સલ્ફર અને ફોસ્ફરસ માટે એ અપવાદરૂપ નામ છે હવે આપણે કેટલાક બહુ પરમાણવી આયનો અને એની મદદથી રચાતા એસિડ જોઈએ આપણે માનો કે પહેલું આયન છે સીઓ થ્રી ટુ માઇનસ આયન અહીંયા વીજભાર બે માઇનસ છે એટલે બે એચ પ્લસ જોડાય અને એટલે કાર્બોનેટ આયન સીઓ થ્રી ટુ માઇનસ કાર્બોનેટ ઋણાયન આ બધા ઋણાયનો આપણે આયનિક સંયોજનમાં ભણી ગયા છે બહુ પરમાણવી આયનો તો એની મદદથી આપણે એસિડ બનાવતા શીખવાનું છે તો સીઓ થ્રી ટુ માઇનસ સાથે બે એચ પ્લસ જોડાય એટલે બને એચ ટુ સીઓ થ્રી અહીંયા બહુ પ્રમાણિક આયનો હોય એના નામની પહેલાં તમારે હાઇડ્રો એવો શબ્દ લખવાનો હોતો નથી સીધો જ આ આઈટ પ્રત્યેક ગાઢી અને અસ એસિડ અથવા તો એટ પ્રત્યેક કાઢી અને ઇક એસિડ લગાડવાનું હોય અહીં આપણે જોઈએ કે આનું નામ છે કાર્બોનેટ એમાં એટ પ્રત્યય છે તો આ એટ પ્રત્યય કાઢી એની જગ્યાએ સીધો જ એટ પ્રત્યય છે તો ઇક એસિડ પ્રત્યે લગાડવાનો એટલે કાર્બન વધતા ઇક એસિડ બરાબર અને એટલે આની સંધિ જોડે તો કાર્બન વધતા એક એસિડ એટલે કાર્બોનિક એસિડ અથવા તો એનો આપણે બોલીએ કાર્બોનિક એસિડ આમ એચ ટુ સી થ્રી છે એનું નામ થાય કાર્બોનિક એસિડ બીજું ઉદાહરણ આપણે લઈએ માઇનસ એનું વીજભાર એનો ટુ માઇનસ આયન નું નામ યાદ રાખજો નાઇટ્રાઇટ આયન નાઇટ્રાઇટ આયન વીજભાર માઇનસ એક છે એક એચ પ્લસ જોડાઈને એસિડ બનાવે એસિડનું સૂત્ર થાય એચ એન ઓ ટુ એચ એન ટુનું નામ આપણે શીખવાનું છે અહીંયા નાઇટ્રાઇટ તો અહીંયા હાઈટ પ્રત્યય છે હાઈટ પ્રત્યય હોય તેની એની જગ્યાએ અસ લાગે એટલે એનઆઈટીઆર પ્લસ ઓયુએસ એસિડ અને સંધિ જોડી દો એટલે નાઇટ્રસ એસિડ માટે એચ એન ટુ એ એસિડનું નામ નાઇટ્રસ એસિડ છે તો તમને જો આ જે ઋણ આય છે એના નામ આવડતા હોય તો તમે આયની સંયોજનોના નામ પણ લખી શકો અને આ નિયમોના આધારે તમે એસિડના નામ પણ લખી શકો અન્ય નામ જોઈએ આપણે એસઓ થ્રી ટુ માઇનસ સલ્ફાઇટ આયન એનો વીજભાર માઇનસ બે છે એટલે બે એચ પ્લસ જોડાય અને એટલે એ એસિડનું અણુસૂત્ર બને એચ ટુ એસઓ થ્રી હવે આ એસિડનું નામ કેવી રીતે અપાય તો અહીંયા આઈટ પ્રત્યય દૂર કરવાનું આઈટ પ્રત્યય દૂર કરી સલ્ફર છે માટે અર અસ પ્રત્યય લગાડવાનો અસ એસિડ એટલે સલ્ફ રસ એસિડ અને પછી એનું સંધિ તરીકે નામ લખીએ તો સલ્ફ્યુ રસ એસિડ અને એટલે એનું નામ થાય છે સલ્ફ્યુ રસ એસિડ આમ એચ ટુ એસઓ થ્રી નું નામ છે સલ્ફ્યુ રસ એસિડ જો એસો ફોર હોય તો એને કહેવાય સલ્ફેટ આય અને તો એટ નીકળે તો અર ઇક એસિડ પ્રત્યે લાગે યાદ રાખજો અર એસિડ અહીંયા અર ઇક એસિડ તો આનું નામ થઈ જાય સલ્ફ્યુરિક એસિડ એચ એસો ફોર હોય તો એનું નામ થાય સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસો થ્રી હોય तो सल्फ्यूरस एसिड H2SO4 નું નામ છે સલ્ફ્યુરિક એસિડ રીતે આપણે ফসફરસ નું એસિડ જોઈએ PO4 3- ফসফেট આયન એનો વિજભાર 3 છે એટલે 3H+ જોડાય એની સાથે અને માટે એસિડનું સૂત્ર બને એચ થ્રી પીઓ ફોર અહીંયા એટ પ્રત્યય છે એટ પ્રત્યય હોય તો ફોસ્ફરસ માટે ઓરિક એસિડ એટ નીકળી જાય અને ઓરિક એસિડ નીકળે ઓ ઓરિક એસિડ જોઈન્ટ થાય એટ દૂર થાય ફોસ્ફ વત્તા ઓરિક એસિડ અને એની સંધિ જોડી દઈએ તો બને ફોસ્ફો રીક એસિડ એટલે એચ થ્રી પીઓ ફોરનું નામ થાય એસિડ તો આ રીતે તમે ઘણા બધા એસિડના નામ લખી શકો અન્ય કેટલાક અગત્યના બીજા આપણે ઋણ આયનો જોઈએ બીજા કેટલાક અગત્યના બહુ પરમાણુ ઋણ આયનો આ પ્રમાણે છે બીઓ થ્રી થ્રી માઇનસ બોરેટ એની ઉપરથી ઓ એટ નીકળી જાય તો એક એસિડ એટલે બોરિક એસિડ બને બીઓ થ્રી થ્રી માઇનસ પ્લસ થ્રી એચ પ્લસ બને એચ થ્રી બીઓ થ્રી એટ એટ દૂર થાય ઇક એસિડ લાગે બોરેટ એની ઉપરથી એચ થ્રી બીઓ થ્રીનું નામ બને બોરિક એસિડ એવી રીતે પર મેંગેનેટ

सीआरओ फोर क्रोमेट एट प्रत्यय प्रत्येक एक लागे क्रोमेट अट निकली जाए क्रोमिक एसिड एच टू सीआरओ फोर एनुम थे क्रोमिक एसिड सीआर टू ओ सैवन टू माइनस डाय तो यह बने एच टू सीआर टू ओ सैवन तो डाय एट निकली जाए ई कसिड लागे डाय एसिड डाय क्रोमेट में बने डायक्रोमिक एसिड બીજા કેટલાક અગત્યના ઋણ આયનો જોઈએ આ ખાસ યાદ રાખી લેજો તમે જો હાઈપોક્લોરાઈટ સી ઓ માઇનસ હાઈપોક્લોરાઇટ સી ઓ ટુ માઇનસ ક્લોરાઇટ सीएलओ थ्री मईनस क्लोरेट सीएलओ फोर माइनस पर क्लोरेट बराबर ध्यान लो हाइपोक्लोराइट क्लोराइट क्लोरेट पर क्लोरेट एना आ नाम बन सी रीते एच सी एलओ जो एच एक एच प्लस बदा में जोड़ा आईट प्रत्ये निकली जाए तो अस लगे आइट प्रत्ये निकली जाए तो अस एट आने कहवा हाइपोक्लोरस एसिड एच सी एलओ एने कहवा सिड सीएलओ टू माइनस क्लोराइट तो ऐट निकली जाए अस लगे क्लोरस एसिड एच सी एलओ टू एट क्लोरस एसिड ए रीते ईक लागे एट प्रत्यय हो तो एट प्रत्यय तो, एसिड लागे क्लोरेट तो क्लोरिक एसिड HClO3 નું થ્રીનું નામ થાય ક્લોરિક એસિડ અને પર ક્લોરેટ એટ છે તો ઈ એસિડ પર ક્લોરિક એસિડ HClO4 ફોરનું નામ થાય પર ક્લોરિક એસિડ તો આ રીતે તમે બધા એસિડ બે સંયોજનોના નામ લખી શકો બધા એસિડ જેટલા આટલા શીખ્યા એના નામ આપણે એક સાથે ફરીથી જોઈ લઈએ नहीं एच एफ हाइड्रोफ्लोरिक एसिड एच सी एल हाइड्रोक्लोरिक एसिड एच बी आर हाइड्रोब्रोमिक एसिड एच आई हाइड्रो आयोडिक एसिड एच टू ओ हाइड्रो ऑक्सिक एसिड एच टू एस एसिड एच थ्री एन अथवा एमोनिया हाइड्रोनाइट्रिक एसिड एच थ्री एसिड एच टू सी ओ थ्री कार्बोनिक एसिड एच एन ओ टू नाइट्रस एसिड एच थ्री नाइट्रिक एसिड एच टू एसओ थ्री सल्फ्यूरस एसिड एच टू एसओ फोर एसिड बीजा जो एच थ्री पीओ फोर फॉस्फोरिक एसिड एच थ्री पीओ थ्री फॉस्फोरस एसिड एच थ्री एसओ फोर आर्सेनिक एसिड एच थ्री थ्री बोरिक एसिड एच एम फोर एसिड एच सी आर ओ टू क्रोमस एसिड एच टू सी आर ओ फोर क्रोमिक एसिड एच टू सी आर टू सेवन डायक्रोमिक एसिड એચ સીએલો હાઇપોક્લોરસ એસિડ એચ સીએલ ઓ ટુ ક્લોરસ એસિડ એચ સીએલ થ્રી ક્લોરિક એસિડ એચ સીએલો ફોર પર ક્લોરિક એસિડ તો આ રીતે આપણે જુદા જુદા અનેક એસિડ સંયોજનો છે એનું નામકરણ કેવી રીતે કરી શકાય ઋણાયન પરથી એ વિગતવાર જોયું તો આ રીતે તમે બધા જુદા જુદા નામ લખી ઋણાયન યાદ રાખી અને એસિડ લખવાનો પ્રયત્ન કરજો જય સ્વામિનારાયણ